ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? મજામાં જ હશો. ચાલો આગળના લેક્ચરની અંદર આપણે શું ભણી ગયા છીએ તે પહેલા આપણે એકવાર રિપીટ કરી લઈએ છીએ. આગળના લેક્ચરની અંદર આપણે પાઠ છઠ્ઠો ભણતા હતા. પેજ નંબર 29 ઉપર પાઠ છઠ્ઠો ન્યાય ભણતા હતા. એની અંદર વાસિંદ હતો, અલીખ વાસા હતો, કાશીની અદાલત હતી, પછી ખલીફા, હસન, બે તેલિયા આ બધાય હતા અને વાસિંદની પત્ની પણ હતી. આપણે સરસ મજાનો આ પાઠ ભણી ગયા છીએ. ત્યાર પછી આપણે આગળ જોઈએ એ જ પાઠની અંદર તો આપણે શબ્દાર્થ પણ ભણી ગયા હતા. શબ્દાર્થને આપણે બીજો શબ્દ કહીએ છીએ સમાનાર્થી શબ્દ, તે પણ આપણે ભણી ગયા હતા. ત્યાર પછી આપણને છે ને એક ચિત્ર દ્વારા કહાની આપેલી હોય પણ એ એકદમ ઉલટી આપેલી હોય, એટલે કે માની લો કે પેલું ચિત્ર પેલા સ્થાને હોય ને તો એની જગ્યાએ એ પેલું સ્થાન છે એ ચોથા અથવા ત્રીજા સ્થાને એવી રીતના આપણને આપેલું હોય. સિંહ અને ઉંદરની કહાની હતી. આગળના ધોરણની અંદર ત્રીજા ધોરણમાં, ચોથા ધોરણમાં અથવા પાંચમા ધોરણમાં આ કહાની આવતી હતી ગુજરાતીની અંદર. તો આપણને હિન્દીમાં આ કહાની આપેલી હતી તો આપણે પહેલાં તો એને ક્રમ સાચા આપ્યા હતા અને ત્યાર પછી આપણે એ કહાની પણ લઈ લીધેલી હતી. ત્યાર પછી આપણે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 35 ઉપર જોઈ ગયા હતા કે એક આપણને કહાની આપેલી હતી. એ કહાની આપણે સમજી લીધી હતી. આપણે ઓલો રાજા કૃષ્ણ દેવરાય હતો એની કહાની આપણે જોઈ હતી. પછી એ કહાની આપણે પહેલાં તો વાંચવાની, સમજવાની, ત્યાર પછી એમાંથી આપણે પ્રશ્ન બનાવવાના હોય, એ જ કહાનીમાંથી આપણે પ્રશ્ન બનાવવાના હોય એ આપણે પ્રશ્ન પણ બનાવી લીધા હતા અને ત્યાર પછી એ જ પ્રશ્નના ઉત્તર પણ આપણે જ લખવાના હોય. એટલે જો પેલા કહાની સમજવાની, વાંચવાની, ત્યાર પછી એમાંથી પ્રશ્ન બનાવવાના અને ત્યાર પછી એના ઉત્તર આપણે પણ લખવાના હોય. તો સરસ મજાનો આપણે છઠ્ઠો પાઠ અહીંયા પૂર્ણ કરી ગયા હતા. તો આજે આપણે એક પાઠ લેવો નથી, આજે આપણે હિન્દી વ્યાકરણનો ટોપિક લઈએ છીએ. આગળ આપણે કેટલા 1 થી 4 ટોપિક ભણી ગયા છીએ. તો આજે આપણે હિન્દી વ્યાકરણનો ટોપિક લઈએ છીએ એની અંદર મેઇન ટોપિક છે વચન. બરોબર, વચન. વચન એટલે શું? આપણે સેમિસ્ટર 1ની અંદર અને 5મા ધોરણની અંદર આપણે વચન પરિવર્તન સમજી ગયા છીએ, છતાં પણ આપણે પાછો આ ટોપિક અહીંયા લઈએ છીએ. હવે વચન એટલે શું? તમને બધાને ખબર જ છે કે વચન એટલે શું. વચન પરિવર્તન કરવાની વાત અહીંયા છે. ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે અને પરીક્ષામાં પૂછાઈ શકે તેવો આ ટોપિક છે. 2-3 માર્કની અંદર પૂછાઈ શકે કે વચન પરિવર્તન કી છે, તો આપણને આવડવું જોઈએ. સરળ જ છે, જરાય અઘરું છે નહીં. વચન એટલે શું? તો આપણે પહેલાં થોડાક ઉદાહરણ જોઈ લઈએ. બરોબર, ઘડી. બરોબર, એટલે ઘડિયાળ. ત્યાર પછી પતિ. પતિ એટલે કે પાંદડો. અને ત્યાર પછી પેન્સિલ. પેન્સિલ એટલે તમને બધાને ખબર જ છે, તમારી પાસે બધા પાસે પેન્સિલ પણ હોય જ છે. હવે વસ્તુ કે એક હોને કા પતાર ચલતા હે, ઘડી, પછી પતિ અને પેન્સિલ, આ બધી એક એક વસ્તુ છે. બરોબર, એટલે કે ઘડિયાળ એક જ છે, પાંદડો એક જ છે અને પેન્સિલ પણ એક જ છે. તો આ જે એક હોય, બરોબર, આ વસ્તુ બધી એક જ છે એટલે આપણે એને એક વચન કહીએ છીએ. ત્યાર પછી આપણે ઘડી, ઘડીને ઘડિયા, ત્યાર પછી પતિયા અને પેન્સિલે. બરોબર, આ બધી વસ્તુ અનેક એક સે અધિક હોને કા પતા ચલતા હે, એટલે કે એકથી વધારે છે એને આપણે બહુવચન કહીએ છીએ. હવે આપણે પહેલાં વચન, વચન એટલે શું, બરોબર, એ આપણે એનો અર્થ જોઈ લઈએ છીએ. આ તો મેં તમને ખાલી ઉદાહરણ જ આપેલું હતું. હવે વચનનો અર્થ આપણે જોઈએ છીએ, બધાનું ધ્યાન અહીંયા થવું જોઈએ. શબ્દ કે ચીજ રૂપે વસ્તુઓ કે એક યા અનેકોને કા પતા ચલતા હે ઉસે વચન કહેતે હે, એટલે કે જે શબ્દ છે, બરોબર, એ શબ્દ વસ્તુ છે
एक छे अथवा तो एक थी वधारे छे एवी आपणने खबर पड़े तो एने वचन कहेवाय छे। एक छे अथवा तो एक थी वधारे छे तो एने वचन कहेवाय छे। तो वचन एटले शुं? ए तो तमने खबर पड़ी गई बराबर। हवे आपणे जोईए त्यार पछी आगळ वचन के भेद। वचन के भेद एटले शुं खबर छे? वचन ना प्रकार। हवे वचन ना केटला प्रकार छे ते आपणे जोईए। वचन के दो भेद हे। वचन ना बे प्रकार छे बराबर। पहेलो प्रकार जोईए एक वचन। एक वचन अने बीजो प्रकार छे बहुवचन। एक वचन अने बहुवचन। हवे आ एक वचन शू छे अने बहुवचन शू छे ते आपणे જોઈએ ડિટેલ ની અંદર। ચાલો એક વચન એટલે શું તેનો આપણે અર્થ જોઈ લઈએ છીએ। શબ્દ કે જીસ રૂપ સે વસ્તુઓ કે સંખ્યા મેં એક હોને કા પતા ચલતા હૈ ઉસે એક વચન કહેતે હૈ। એટલે કે જી શબ્દના રૂપમાં આપણને ખબર પડે વસ્તુ છે કે સંખ્યા છે એ ફક્ત એક જ હોય તો એને આપણે એક વચન કહીએ છીએ। દાખલા તરીકે આપણે થોડાક એના ઉદાહરણ પણ જોઈ લઈએ છીએ। બચ્ચા એટલે કે એક જ બાળક છે। ઘોડા તો એક જ ઘોડો છે। ત્યાર પછી ઘડી તો એક જ ઘડિયાળ છે। ત્યાર પછી પુસ્તક તો એક જ ચોપડી છે બરોબર। આ બધાને આપણે એક વચન કહીએ છીએ। હવે આપણે વચનનો બીજો પ્રકાર જોઈએ તેનું નામ છે બહુવચન। હવે બહુવચન શું છે તે આપણે જોઈએ। બહુવચનનો અર્થ આપણે પહેલાં જોઈ લઈએ। શબ્દ કે ચીજ રૂપ સે વસ્તુઓ કે સંખ્યા મેં એક સે અધિક હોને કા પતા ચલતા હૈ ઉસે બહુવચન કહેતે હૈ। એટલે કે એમ કહે છે જે શબ્દ છે એના રૂપમાં વસ્તુ હોય કે સંખ્યા હોય એક થી અધિક એટલે કે એક થી વધારે હોય એવી આપણને જ્યારે ખબર પડે છે એક થી વધારે હોય એવી આપણને ખબર પડે છે ત્યારે એને આપણે બહુવચન કહીએ છીએ। દાખલા તરીકે આપણે જોઈએ એના પણ ઉદાહરણ। બચ્ચે એટલે કે એક થી વધારે બાળકો છે। ઘોડે એટલે કે એક થી વધારે અહીંયા ઘોડા આપણને જોવા મળે છે। ત્યાર પછી ઘડિયા એટલે કે એક થી વધારે આપણને અહીંયા ઘડિયાળ જોવા મળે છે। ત્યાર પછી પુસ્તકે એટલે કે એક થી વધારે। દાખલા તરીકે આ કેટલી પુસ્તક છે જોવો બધાય। ચાલો આ આપણને અહીંયા એક જ પુસ્તક જોવા મળે છે એટલે આપણે આને એક વચન કહીએ છીએ। પરંતુ એની સાથે જ હું આ બીજી પુસ્તક પણ અહીંયા તમને જોવા મળે છે તો આ કેટલી થઈ ગઈ? એક થી વધારે છે ને બરોબર। એટલે આને બહુવચન કહેવાય છે। હવે આ પુસ્તક હું મૂકી દઉં ને પાછી એક જ પુસ્તક આવી તો આપણે આને એક વચન કહીએ છીએ। એવી જ રીતના હું તમને બીજું ઉદાહરણ આપું પ્રેક્ટિકલ। હવે આ ડસ્ટર તમને કેટલા જોવા મળે છે? તમને આ ડસ્ટર એ જ જોવા મળે છે તો આપણે આને એક વચન કહેવાય। પણ એકથી વધારે આપણે મૂકી દઈએ છીએ બરોબર। આ બીજું ડસ્ટર છે એટલે આપણે આને બહુવચન કહીએ છીએ। હવે ત્યાર પછી આપણે હજી એક ઉદાહરણ લઈ લઈએ। આ તમને શું જોવા મળે છે? ચોક જોવા મળે છે। હવે આ એક વચન છે, એક ચોક છે બરોબર, એટલે એક વચન થાય છે। પણ એની સાથે આ ઘણા બધા આપણને અહીંયા ચોક જોવા મળે છે તો એક થી વધારે છે એટલા માટે આપણે આને બહુવચન કહીએ છીએ બરોબર। એક વચન અને બહુવચન એ વસ્તુ શું છે એ તમને હવે ખબર પડી ગઈ હશે। પરીક્ષાની અંદર પણ આ વસ્તુ આવી શકે છે। દાખલા તરીકે હવે પરીક્ષામાં તમને ઊંધું પણ પૂછી શકે કે બહુવચનનું એક વચન કરો। એટલે કે તમને ઘણા બધા શ્લોક મૂકી દીધા હોય તો આપણે એનું એક વચન કરવું હોય તો કેમ કરાય? ખાલી એક જ શ્લોક આપણે લઈએ તો એક વચન થઈ જાય। હવે પુસ્તકો લઈએ, તમને એમ કીધું હોય ઘણી બધી પુસ્તકો અહીંયા પડી હોય એકથી વધારે અને એમ કે
કે બહુવચનનું એક વચન કરો. તો આપણે એક વચન કરવાનું હોય તો ફક્ત આપણે ખાલી એક જ પુસ્તક લેવાની હોય. હવે પરીક્ષામાં તમને કેવી રીતના પૂછાય છે એ હું તમને અહીંયા બોર્ડમાં લખાવું છું. તમે પણ મારી સાથે હિન્દી વ્યાકરણની બુકમાં સારા અક્ષરથી લખતા જાઓ. તમે બધાએ મેં જે સૂચના મારી છે એ તમારી બુકની અંદર તમે લખી લ્યો. વચન પરિવર્તન કીજીએ એની અંદર આપણે એક વચન અહીંયા આપણે પહેલાં ટાઇટલ આપી દઈએ. એક વચન, એક વચનનું આપણે બહુવચન કરવાનું. ચાલો હવે તો તમને પણ આવડી ગયું છે એક વચનનું બહુવચન કેવી રીતના કરાય. પેલું આપણે લખીએ છીએ બચ્ચા તો બચ્ચે બહુવચન. ત્યાર પછી પીશું. પુસ્તક તો પુસ્તકે. ત્યાર પછી ત્રીજું. ઘડી, ઘડી તો ઘડિયા. ઘડિયા એટલે કે એક ઘડિયાળ છે બરોબર, એક ઘડિયાળ છે તો બહુવચન કર્યું તો એક કે વધારે. ચાલો ત્યાર પછી આપણે ચોથું જોઈએ આંખો. આંખ એટલે તમને બધાને ખબર જ છે ને શું થાય. એક આંખ છે તો બહુવચન કરીએ તો એક થી વધારે. આંખી, ત્યાર પછી આપણે પાંચમું જોઈએ ઓરડા. ઓરડા તો આપણે બહુવચન કરીએ તો કપડે. ત્યાર પછી આપણે છઠ્ઠું લઈએ ઓરડા, તો બહુવચન કરીએ તો ત્યાર પછી આપણે સાથે કહીએ લડકા. એટલે એક છોકરો છે એનું બહુવચન હોય તો એકથી વધારે લડકી. ત્યાર પછી આપણે આઠમો લઈએ પોતા. પોતા એટલે છોડ થાય બરોબર. પોતા તો બહુવચન કરીએ તો પોતે. ત્યાર પછી આપણે નવમું લઈએ ગીતા. કિતાબનું બહુવચન કરીએ તો કિતાબે. પહેલું લઈએ આપણે પંખા. પંખા તો આપણે આનું બહુવચન કરવું હોય તો પંખે. પંખે ચાલો તો જે આ દસે દસ આપણે અહીંયા ઉદાહરણ લખ્યા છે
એક વચનનું બહુવચન કરવું. આ દસે દસ ઉદાહરણ તમારે હિન્દી વ્યાકરણની બુકમાં લખવાના છે, સારા અક્ષરે એક વાર, બરોબર. હવે વચન પરિવર્તન શું એ તમને ખબર પડી ગઈ હશે. વચન પરિવર્તન, વચન એટલે કે એક છે અથવા તો એકથી વધારે છે એને વચન કહેવાય છે. વસ્તુ હોય, સંખ્યા હોય, બરોબર. ત્યાર પછી વચનના બે પ્રકાર છે. પહેલો પ્રકાર એકવચન અને બીજો પ્રકાર બહુવચન. હવે એકવચન એટલે શું? એકવચન એટલે કે વસ્તુ હોય કે સંખ્યા હોય, ફક્ત એક જ હોય એને આપણે એકવચન કહીએ છીએ. બહુવચન, બહુવચન એટલે કે વસ્તુ હોય કે સંખ્યા હોય, એકથી વધારે હોય એને આપણે બહુવચન કહીએ છીએ, બરોબર. આપણે એના ઉદાહરણ પણ જોઈ લીધા છે. હવે આની સાથે જ આપણે બીજો પણ એક ટોપિક લઈએ છીએ. વચનનો તો આપણે ટોપિક અહીંયા પૂરો થાય છે. હવે બીજો નવો ટોપિક આપણે લઈએ છીએ માતૃભાષામાં. ચાલો બીજા ટોપિકનું નામ લખો બધાએ. માતૃભાષા એટલે શું ખબર છે? માતૃભાષા એટલે ગુજરાતી, બરોબર. માતૃભાષા એટલે શું થાય? ગુજરાતી. અને રાષ્ટ્રીય ભાષા એટલે હિન્દી થાય છે. માતૃભાષામાં કાંઈ અઘરું છે નહીં. તમને એક પેરેગ્રાફ એટલે કે એક તમને ફકરો આપેલો હોય, બે ત્રણ લીટીનો હોય, ચાર પાંચનો હોય, અથવા તો અડધા પેજનો પણ હોય, તમને જે ફકરો આપવામાં આવ્યો હોય હિન્દીમાં ફકરો હશે, અને તમને એમ સૂચના આપેલી હોય કે નિમ્નલિખિત પરિચ્છેદ કા માતૃભાષા મેં અનુવાદ કીજીએ, એટલે કે જે તમને પેરેગ્રાફ આપેલો છે હિન્દીમાં એ પેરેગ્રાફનું તમારે ગુજરાતી લખવાનું, એટલે એને માતૃભાષામાં અનુવાદ કર્યું એમ કહેવાય છે. આ પણ તમને પરીક્ષામાં પૂછાઈ શકે તેવો ટોપિક છે. તમારા બધા પાસે પાઠ્યપુસ્તક તો છે. ચાલો બધા પાઠ્યપુસ્તક ખોલો. પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 44. પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 44 બધાય ખોલો. એની અંદર ઉપર જ આપણને ત્રીજો પ્રશ્ન આપેલો છે. આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ છીએ. એની પહેલાં તો આપણે સૂચના વાંચીએ. નિમ્નલિખિત પરિચ્છેદ કા માતૃભાષા છે, એટલે જે આપણને ફકરો આપ્યો છે, મેં તમને કીધું એમ જ, જે ફકરો આપેલો છે એનું આપણે ગુજરાતી કરવું. હવે જ્યારે તમારે ગુજરાતી પેરેગ્રાફનું કરવાનું થાય ને, એટલે પહેલાં શું કરાય ખબર છે? આખે આખો ફકરો પહેલાં તો એકવાર તમારે વાંચી જવાનો, ત્યાર પછી એનું માતૃભાષામાં તમારે અનુવાદ કેમ કરવાનું, પહેલાં તો એ પેરેગ્રાફની અંદર પહેલાં સૌથી પહેલાં એક વાક્ય વાંચવાનું, એ વાક્ય વાંચી અને ડાયરેક્ટ એનું પેલા એક જ વાક્યનું ગુજરાતી કરવાનું. પછી એક વાક્યનું ગુજરાતી થઈ ગયું, ત્યાર પછી જે આગળ આવતું હોય લાઈનમાં એવો બીજો વાક્ય લેવાનું, એ બીજો વાક્ય વાંચવાનું, સમજવાનું, ત્યાર પછી એનું ગુજરાતીમાં અનુવાદ કરવાનું. એવી રીતના આખે આખા પેરેગ્રાફનું તમારે અનુવાદ કરવાનું છે. ચાલો, અને જો પરીક્ષાની અંદર માની લો કે આ તમને આવો ટોપિક પૂછાઈ ગયો હોય, તો પરીક્ષાની અંદર તમારે જવાબની અંદર આખે આખો પેરેગ્રાફ લખવાનો નહીં, ડાયરેક્ટ એમ પ્રશ્ન લખી નાખવાનો કે ભાઈ પ્રશ્ન ત્રીજાનો અ બ ક જે આવતો હોય એ અને ઉત્તર ડાયરેક્ટ તમારે એની અંદર ગુજરાતી જ લખવાનો હોય. આખે આખો આ પેરેગ્રાફ લખવાનો હોય નહીં, ડાયરેક્ટ આન્સર આનો લખવાનો હોય. ચાલો, તો હવે આપણે આ પેરેગ્રાફ જોઈએ છીએ. એક બાળ અવનિકે દેશ મે તીન વ્યાપારી આયે, રાજ દરબાર મેં ઉને પ્રાર્થના કી કે ઉનકે પ્રશ્નો કે ઉત્તર દિયે જાયે.
कोई भी दरबारी व्यापारियों के प्रश्नों के उत्तर नहीं दे सका। यहाँ तक कि राजा भी उलझन में पड़ गए। तब किसी ने कहा कि अवनी को बुलाया जाए, वही इनके प्रश्नों के उत्तर दे सकता है। राजा को बुलाने की आज्ञा दी। हाथ में लाठी लिए हुए अपने गधे पर सवार अवनी दरबार में पहुंचा। बराबर चौथे पेरेग्राफ हुए ये आपणे वाची जाइए। ત્યાર પછી હવે આપણે સ્ટાર્ટિંગ ની અંદર જે વાક્ય છે તે એક બાર અવની કે દેશ ને તીન વ્યાપારી આવે। એક વખત અવનીના દેશમાં ત્રણ વેપારીઓ આવ્યા। રાજ દરબાર મેં ઉને પ્રાર્થના કી કે ઉનકે પ્રશ્નો કે ઉત્તર દિયે જાય। રાજ દરબારમાં તેમણે વિનંતી કરી કે તેમના પ્રશ્નોના જવાબ આપવામાં આવે। ત્યાર પછી જોઈએ, કોઈ ભી દરબારી વ્યાપારીઓ કે પ્રશ્નો કે ઉત્તર નહીં દે શકા। કોઈ પણ દરબારી વ્યાપારીઓના પ્રશ્નનો જવાબ આપી શક્યો નહીં। યહાં તક કી રાજા ભી ઉલઝન મેં પડ ગયા, એટલે સુધી કે રાજા પણ વિમાચણમાં પડી ગયા। તબ કિસી ને કહા કી અવની કો બુલાયા જાય। ત્યારે કોકે કહ્યું કે અવનીને બોલાવવામાં આવે, વહી ઇનકે પ્રશ્નો કે ઉત્તર દે સકતા હે, તે જ એમના પ્રશ્નનો જવાબ આપી શકે છે। ત્યાર પછી રાજાને અવની કો બુલાવે કી આજ્ઞા દી। રાજાએ અવનીને બોલાવવાની આજ્ઞા કરી। હાથ મેં લાઠી લીએ અપને ગધે પર સવાર અવની દરબાર મેં પહોંચ્યા। હાથમાં લાકડી લઈને પોતાના ગધેડા ઉપર બેસીને અવની દરબારમાં પહોંચે છે। તો આ પેરેગ્રાફનું આપણે માતૃભાષામાં અનુવાદ કર્યું। હવે પરીક્ષાની અંદર આવો પ્રશ્ન પૂછાય તો તમને આવડવો જોઈએ। આજના વિડિયોની અંદર આપણે વચન અને માતૃભાષા એ બે આપણે સમજી ગયા છીએ। જેટલું આ વિડિયોની અંદર આપણે કરાવ્યું છે એ તમારે હિન્દી વ્યાકરણની બુકમાં સારા અક્ષરે લખવાનું છે। અને જ્યારે હવે આપણે નેક્સ્ટ વિડિયોની અંદર મળવાના છીએ ત્યારે આપણે પાઠ 7મો લેવાનો છે, યહ ભી એક પરીક્ષા। થેન્ક યુ।